सीनियर सिटीजन भाई बहन पर पुष्करी फरियाद बाद पुलिस ने डीवीआर अने सीसीटीवी कैमरा मरी आव्या होवानी प्राथमिक माहिती मरी रही छे। जूना तवड़ा गामनी एक सोसायटी में गत तारीख 27 एप्रिल रात्रि 10 वाग्याना अरसा में सीनियर सीटिजन भाई बहन घर में फरियादीनी दीकरी होवानुं तेमज तेणीनुं अपहरण करी तेनी उपर विधि कराती होवाना आक्षेप में सतत समग्र मामलो पेचींदो बनी रह्यो छे। समग्र घटना में सीनियर सीटिजन भाई बहनों पर पोलीसे पोक्सो अपहरण अने छेड़ती बाबते गुनो दाखल करी बन्ने सीनियर सीटिजन भाई बहन की धरपकड़ करी जेल में उतारी देवामां आव्या हता। परंतु जे ते समय पोलीसे सीनियर सीटिजन घर उपर लागेला सीसीटीवी कैमरा ने डीवीआर मेळवामां केम निष्क्रियता दाखवी हती ते प्रश्न उभो थई गयो छे। सीनियर सीटिजन भाई बहेनना घर उपर सीसीटीवी कैमराना केटलाक पुरावा मीडियाना हाथे लाग्या हता अने समग्र अहेवाल पण मीडियामां चगडोळे चढ्यो हतो अने मोड़े मोड़े पण पोलीसे सीनियर सीटिजन भाई बहेनना घरमांथी डीवीआर मळी आव्यो होय अने 3 कैमरा धावा उपरथी मळी आव्या होवानुं सामे आवी रह्युं छे अने आ डीवीआर उपर दुकाननुं स्टीकर हतुं जे दुकानमांथी खरीदी करी छे तेनुं स्थळ निरीक्षण पण पोलीसे कर्युं होवाना अहेवालो मळी रह्या छे। त्यारे 10 दिवस सुधी पोलीसे डीवीआर अने सीसीटीवी कैमरा कब्जे केम न कर्या ते प्रश्न आजे लोकोमां चर्चास्पद बनी गयो छे। साथे अंदर रहेलो डेटा डिलीट थयो होय तो कोणे અને પોલીસે જે તે સમયે લૂંટનો ગુનો દાખલ કેમ ન કર્યો જેવા અનેક પ્રશ્નો આજે ઊભા થઈ ગયા છે। સમગ્ર ઘટના દિવસે ને દિવસે સતત પેચીંદી બની રહી છે। પોલીસે ગુનો દાખલ કરતા પહેલા સિનિયર સિટીઝન ભાઈ બહેનના ઘરના ક્રાઇમ એરિયાને સીલ કેમ ન કર્યો? ક્રાઇમ એરિયો સીલ ન કરવાના કારણે પુરાવા મૂકી પણ શકાય છે અને પુરાવાનો નાશ પણ થઈ શકે છે તેવું પણ માનવામાં આવે છે। ડીવીઆર મળી આવ્યું છે તો તેમાં રહેલા ડેટા સાથે ખરેખર સમગ્ર ઘટના શું છે તે પોલીસ માટે તપાસનો વિષય બની ગયો છે। પરંતુ એક વાત નિશ્ચિત છે, જો પોલીસ આરોપીઓને બચાવવાના પ્રયાસ કરશે તો પોલીસ પણ ફસાઈ શકે તેમ છે। સિનિયર સિટીઝન ભાઈ બહેનને હુમલાખોરોએ ઢોર માર માર્યો હતો, આખી રાત ઘરમાંથી બહાર નીકળવા દીધા ન હતા। સાથે સવારે ગંભીર રીતે ઘવાયેલા બંને સિનિયર સિટીઝન ભાઈ બહેનો સારવાર માટે સિવિલ હોસ્પિટલ ઉપર આવ્યા હતા અને તેઓના મેડિકલ રિપોર્ટમાં હેડ ઇન્જરી હોવાનું પણ સામે આવ્યું હતું। છતાં પણ સિવિલ હોસ્પિટલમાં હાજર પોલીસકર્મીએ સિનિયર સિટીઝન ભાઈ બહેનોની વર્દી પોલીસને આપી ન હતી। સિનિયર સિટીઝન બંને ભાઈ બહેનની તબિયત બપોર બાદ લથડતા તેઓને વધુ સારવાર માટે સિવિલમાં લાવવામાં આવ્યા હતા, જેની જાણ હુમલાખોરોને થઈ હતી। હુમલાખોરોએ તેમની ઉપર પોલીસ ફરિયાદ દાખલ થઈ જશે તેવા ભય વચ્ચે તાબડતોબ પોસ્કોની ફરિયાદ ઉપજાવી કાઢી સિનિયર સિટીઝનના ઘરમાં રહેલા ડીવીઆર અને કેમેરાનો નાશ કર્યો હતો અને તેઓએ ઉલટા ચોર કોટવાલ કો દાટે જેવો ઘાટ ઊભો કરી ખોટી ફરિયાદ કરી હોવાના આક્ષેપ સિનિયર સિટીઝનના ભાઈ બહેનના અન્ય એક ભાઈ હરિદયાલ શ્રીવાસ્તવે લગાવ્યો છે। જો કે આ સમગ્ર ઘટનામાં ઝીણવટભરી તપાસ કરવાની જરૂર છે। ખરેખર કહેવાતા તાંત્રિકના ઘરમાં દીકરી હતી કે નહીં તે પ્રશ્ન હજુ પણ ગૂંટાઈ રહ્યો છે।